પોન્ઝી સ્કીમમાં 25 કરોડથી વધુનું અધધધ કહી શકાય તો રોકાણ કરાવી હજારો લોકો સાથે છેતરપિંડી અંગે ઉધના પોલીસ મથક સાથે ભરૂચ વડોદરા સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં આવેલા ગુનામાં 7 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ સુરતના શહેરના લોકોને અલગ અલગ લોભામણી સ્કીમો બતાવી રોકાણ કરાવી પૈસાની લાલચ આપી કૌભાંડ આચરતી ટોળકીને ઝડપી પાડવા મેદાને છે. ત્યારે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી સુરતના ઉધના, ભરૂચના હાંસોડ અને વડોદરા સીઆઈડી ક્રાઇમના 25 કરોડથી વધુ રૂપિયાનું પોન્ઝી સ્કીમમાં ઉઠમણું કરનાર મૂળ ઓડિશાના નાલ કરડવા ગામ ખાતે રહેતા પ્રમોદ સબર ઢાલે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ 2011થી ઉધના બસ ડેપોની બાજુમાં આવેલા તિઓસ્કા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તરીકે શરૂ થયેલી કંપનીમાં ડાયરેક્ટર સાથે મળી કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. જેમાં તેણે અન્ય આરોપીઓ સાથે મળી સુરત તથા આસપાસના શહેરો તથા તેની આસપાસના ગામડાઓમાં લોકોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જે કંપની વર્ષ 2015માં બંધ થઈ જતા આ કંપની વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી. તેથી પોતે નાસ્તો ફરતો હતો. હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.